नर्मदा जिल्लाना राजपीपळा जिल्ला कलेक्टर खाते ड्राइवरो जिल्ला पंचायतना कर्मचारीओ अने जन सेवामां काम करता कर्मचारीओए भेगा मळी जिल्ला कलेक्टरने आवेदन पत्र आप्यो हतो। नर्मदा जिल्ला कलेक्टरने आपेल आवेदन पत्रमां जणाव्यु हतु कि गुजरात सरकार द्वारा वर्षोथी बंधारणनी समान काम समान वेतननी जोगवाईनुं उल्लंघन करी 11 मास करार आधारे कॉन्ट्राक्ट आउटसोर्सिंग रोजमदार जेवी नीतिओ द्वारा लाखो युवानोनुं शोषण करवामां आवी रह्युं छे। આ શોષણ ભરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી નીતિઓ નાબૂદ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ રોશનદાર કર્મચારીઓને કાયમી કરવા સમાન કામ સમાન વેતન સમાન અધિકાર નીતિ સરકાર દ્વારા કરેલી તક લાગુ કરવામાં આવે તેવી કર્મચારીઓએ રજૂઆત કરી હતી। અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ કે આઉટસોર્સિંગના કર્મચારીઓનું જે રીતે શોષણ થઈ રહ્યું છે, જેમ કે આજે 50,000 થી 1,00,000 સુધીના કર્મચારીઓ ગાંધીનગરમાં હડતાલ પર છે। હવે એ લોકો જો 1,50,000ની આસપાસ જો હડતાલ પર ઉતરતા હોય તો અમારા જે અમારી જેવા આઉટસોર્સિંગવાળા કર્મચારીઓ આજે દૈનિક 300 રૂપિયા 200 રૂપિયા રોજ, તો અમારી એ લોકોની જો હાલત અત્યારે ઘરની ખરાબ હોય તો અમારું કઈ રીતે ચાલતું હશે? એટલે સરકારને એ અમારી માગણી છે કે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરો અને અમને જે રીતે સમાન વેતન સમાન કામ સમાન વેતન રીતે અમને હક આપો। અત્યારે અમને હાલની એની અંદર જોતા 7,500 રૂપિયા પગાર આપવામાં આવે છે, એમ બિલો બને છે 17,000-18,000 રૂપિયાના અને અમને આપવામાં આવે છે 7,500 રૂપિયા। તો તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરો અને પગાર વધારો। જેમ અમે કામ કરીએ છીએ આઉટસોર્સિંગમાં, અમે કોરોના મહામારીમાં ફૂલ બધા જ કર્મચારીઓ અમારે અમારા જે 12 કલાક 8 કલાક છે અમે ફૂલ ડ્યુટી કરેલી છે। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પછી સરકારને ખબર જ છે કે આગામી જે લહેર ચાલે છે એ રીતેની ચાલતી રહેશે। 40,000 સુધીના જે પગારદાર અધિકારીઓ છે જે એ જ માંગણી ત્યાં કરતા હોય તો અમારા જેવા તો 7-8 હજારમાં અમારું ગુજરાન ચલાવવાનું હોય તો અમારી કેવી હાલત થતી હશે તે તમે થોડુંક વિચારી શકો છો। અને એ જ રીતે ભલે એજન્સી હોય અમારે કોઈ જ વાંધો નહીં, પણ અમારો જે પગાર આવતો હોય 15,000 તો 15,000 અમને મળવાપાત્ર છે અને જે 15,000 જે મળવાપાત્ર છે તે અમારા પૂરેપૂરો અમારા એકાઉન્ટમાં આવવો જોઈએ અને જે આઉટસોર્સિંગ જે એજન્સી ચાલે છે એ એમના પૂરેપૂરો એમની જે એજન્સી હોય છે એ પ્રમાણે એ લોકો એમની ટકાવારી પ્રમાણે જે વચ્ચે હોય તે વચ્ચે અમારા એકાઉન્ટમાંથી કાપીને આપે છે, એટલે અમારે 7-8 હજાર રૂપિયા આવે છે તે અમને હવે બહુ અમે આ જે તે બધા ડ્રાઈવર છે હવે તમે જોઈ શકો છો કે આ બધે જે આવ્યા છે અહીંયા તે ફોરેસ્ટ ગાર્ડ છે, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, બધે અલગ અલગ જગ્યાએ ડ્રાઈવર છે, ઓપરેટર છે, પ્યુન છે, એ બધા જ અહીંયા આવ્યા છે, એ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે આટલા પગારમાં એ તમે વિચારી શકો છો। હવે છેલ્લે તમે નહીં વિચારો, એક વર્ષ નહીં 15 કે 16 વર્ષ સુધી એક જ જગ્યા પર નોકરી કરે છે બધા, હવે તે છતાં પગાર એકનો એ રહે તો આટલી મોંઘવારીમાં તમે વિચારી શકો છો કે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવું? મારું નામ પટેલ ચિરાગ।